નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. પંચમહાલના શહેરાના ધમાઈ ગામની ગામ પંચાયત કચેરી 4 વર્ષથી જર્જરિત હાલતમાં છે. અવારનવાર છતમાંથી પોપડા ખરી પડે છે, જેને લઈને કચેરી ખાતે કામે આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધાગંધા નગરપાલિકામાં નિમાયેલા નવનિયુક્ત હોદ્દેદારોએ આજે પદભાર સંભાળ્યો હતો. ડોડિયાપાડા ખાતે ક્લાર્કના પુત્ર સાથે આરએફઓની નોકરી આપવાના બહાને ₹13 લાખની છેતરપિંડીનો કિસ્સો બહાર આવતા ચકચાર. નસવાડી તાલુકા પંચાયત ખાતે સત્યનારાયણની કથા કરી સત્તાના સૂત્રો સંભાળ્યા. ભરૂચ રિક્ષા એસો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જેતપુર તાલુકાના જેતલસર ગામમાં થયેલી સૃષ્ટિ રેયાણીની હત્યા બાબતે આરોપી વિરુદ્ધ દાખલારૂપી કડક કાર્યવાહી કરવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૂનાગઢ માગરોળ ખાતે આજે તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તરીકેના લેવાયા શપથ. ચકલી મિત્રનો એવોર્ડ મેળવનારા શિક્ષકનો પક્ષી યથાવત. સૌથી વધુ ચકલીઓ 1000 પર બતાવવા માટે ચકલી મિત્રનો એવોર્ડ અપાયો હતો. દહેગામ તાલુકામાં કોરોના વાયરસમાં દિવસે ને દિવસે વધારો થતો હોવા છતાં લોકો તકેદારીના પગલાં ભરતા નથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ આજે કુલ 11 સીટો માટેનું પરિણામ જાહેર થયું હતું, તો પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમ જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પત્રકાર સંઘ દ્વારા આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં આવ્યો હતો અને પોતે કોરોના વેક્સિન લઈ નગરજનો તથા તાલુકાના લોકોને પણ કોરોના વેક્સિન લેવા અનુરોધ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કાટવાડ પાસે આવેલ હાથમતી કેનાલમાં પડી જતા યુવાનનું મોત. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસન ગામેથી પ્રાંતિજ પોલીસે 4 લીટર દારૂ સાથે 1 મહિલાને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દીવથી મહત્વની માહિતી મળી રહી છે. સંઘ પ્રદેશ દીવમાં આજે 1 સાથે 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા. દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘે 3 કેસ નોંધાયા અંગે આપી જાણકારી. દીવના વણાંકબારામાં મેઇન રોડ ગીતા બિલ્ડિંગમાં રહેતા 3 વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ 3 કોરોના પોઝિટિવ વ્યક્તિઓને દીવની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. દીવથી મહત્વની માહિતી મળી રહી છે. સંઘ પ્રદેશ દીવમાં આજે 1 સાથે 3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. દીવ ડેપ્યુટી કલેક્ટર હરમિંદર સિંઘે આ વિશે જાણકારી આપી છે. દીવના વણાંકબારામાં મેઇન રોડ ગીતા બિલ્ડિંગમાં રહેતા 3 વ્યક્તિઓનો રેપિડ ટેસ્ટ આવ્યો કોરોના પોઝિટિવ. હાલ 3 કોરોના પોઝિટિવ વ્યક્તિઓને દીવની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. બંગાળના લોકો પીએમ મોદીનો ચહેરો જોવા ઈચ્છતા નથી. મમતા. કોરોનાની રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત. ડોક્ટર હર્ષવર્ધન. પંજાબમાં 31 માર્ચ સુધી સારા કોલેજો બંધ. કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહીં કરી શકાય. ડીજીપી. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના પોઝિટિવ. અમેરિકી રાષ્ટ્રપતિ 3 વખત વિમાનની સીડી ઉપરથી પડ્યા. T20 ફાઇનલ ઇંગ્લેન્ડ માટે કાર બનશે. યોકરમેન નટરાજ. 8 મનપામાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત. અમદાવાદના વટવા GIDC ની પ્લાસ્ટિક કંપનીમાં લાગી ભીષણ આગ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40,953 કેસ નોંધાયા.
कोरोना नो कहर गुजरात में छेल्ला 24 कलाक में कोरोना ना नवा 415 केस नोंधाया। महाराष्ट्र में छेल्ला 24 कलाक में कोरोना ना नवा 25,681 केस नोंधाया। भारत में छेल्ला 24 कलाक में कोरोना ना नवा 40,953 केस नोंधाया। तो आ साथे सुपर फास्ट समाचार अहीं समाप्त करीशुं। अन्य समाचारों विस्तारथी जोवा माटे जोता रहो ZS TV।